સુરતના સરથાણામાં નકલી નોટ છાપવાના કૌભાંડનો પર્દાફાશ. યોગી ચોકના એપલ સ્ક્વેરમાં નોટ છાપવાનું આ કૌભાંડ ચાલી રહ્યું હતું. સુરત એસઓજીએ છાપો મારી સમગ્ર કૌભાંડ ઝડપી પાડ્યું. એસઓજીએ ચાર આરોપીની ધરપકડ કરી. રૂપિયા સોના દરની 1 લાખની નકલી નોટ સહિત 2 લાખની મતા જપ્ત, 80 નોટ સ્કેન કરી કલર પ્રિન્ટ કાઢી બજારમાં ફેરવવાની ફિરાકમાં હતા. 81 નોટ સામે 3 નકલી નોટ આવતી હતી. માસ્ટરમાઇન્ડ કુલ 4 આરોપીની ધરપકડ કરાય છે. રાહુલ, ભાવેશ, પવન સહિત સાગર રાઠોડની ધરપકડ કરાય. 4 પૈકીનો સાગર રાઠોડ નકલી નોટ છાપવાનો માસ્ટરમાઇન્ડ હતો. એસઓજીએ નકલી નોટ, કોમ્પ્યુટર, પ્રિન્ટર મશીન, મોબાઈલ કબજે કર્યા. તપાસમાં કૌભાંડમાં અન્ય નામ મળે તેવી પણ શક્યતાઓ છે. સંવાદદાતા રાકેશ આપણી સાથે જોડાયેલા છે. રાકેશ, કેવી રીતે આ કૌભાંડ થતું હતું, પર્દાફાશ કેવી રીતે થયો? બિલકુલ, દેશના આર્થિક તંત્રને ખોખલું કરવાના બદઈરાદાથી સુરતના યોગી ચોક વિસ્તારમાં જે નકલી નોટ છાપવાનું કૌભાંડ છે તે સુરત એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. ગતરોજ સુરત એસઓજીને સંયુક્ત રાહે મળેલી બાતમીના આધારે સુરતના સરથાણા એટલે કે યોગી ચોક વિસ્તારમાં આવેલા એપલ સ્ક્વેરની અંદર આ છાપો મારવામાં આવ્યો હતો અને અહીં આવેલી ઓફિસની અંદર જ આ નકલી નોટો છાપવાનું જે કૌભાંડ છે તે કરવામાં આવી રહ્યું હતું. જ્યાંથી સૌ પ્રથમ તો 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં ભાવેશ, રાહુલ અને પવન નામના શખ્સોને ઝડપી પડાયા હતા. સ્થળ પરથી કુલ 1 લાખ રૂપિયાની જે સોના દરની નકલી નોટો છે તે કબજે કરવામાં આવી હતી. આ સાથે કોમ્પ્યુટર, પ્રિન્ટર મશીન સહિતનો મુદ્દામાલ મળી કુલ 2 લાખની મત્તા જપ્ત કરવામાં આવી હતી. તપાસના અંતે આ નકલી નોટ છાપવાના કૌભાંડમાં સામેલ એવા મુખ્ય માસ્ટર માઇન્ડ સાગર રાઠોડને પણ વહેલી સવારે છે તે ઝડપી પાડવામાં આવી છે. એસઓજીની તપાસમાં એ હકીકત સામે આવી છે કે જે સોના દરની નકલી નોટ સામે જે 1 અસલી નોટ લઈ અને 3 નકલી નોટો આપવામાં આવતી હતી અને બજારમાં આ નોટો ફેરવે તે પહેલા જ છે તે એસઓજી દ્વારા છે તે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. હાલ ઊંડાણપૂર્વકની તપાસ છે તે શરૂ કરવામાં આવી છે, કારણ કે આ નકલી નોટોનું કૌભાંડ કેટલા સમયથી ચાલતું હતું, આ કૌભાંડમાં કોણ કોણ સામેલ છે, આ નકલી નોટો હમણાં સુધી ક્યાં ક્યાં વટાવવામાં આવી છે, તમામ પાસાઓને ધ્યાનમાં રાખી આજરોજ આરોપીઓને છે તે સુરત કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે અને કોર્ટમાંથી રિમાન્ડ મેળવવા તજવીજ છે તે એસઓજી દ્વારા હાથ ધરવામાં આવશે. મહત્વનું છે કે સરથાણા પોલીસ મથક હદ વિસ્તારમાંથી આ નકલી નોટો બનાવવાનું જે કૌભાંડ છે તે ઝડપાયું છે અને સ્થાનિક પોલીસ તો છે તે ક્યાંક ને ક્યાંક ઊંઘતી ઝડપાય છે. ત્યારે હાલ તો આ સમગ્ર કેસની અંદર હજી કયા મોટા મોથાઓના નામો ખુલે છે તે હવે જોવું રહ્યું. જી, આપ જોડાયેલા રહેજો, આગળ પણ અપડેટ મેળવતા રહીશું.